भरूच जिल्लाना झगड़िया तालुकाना उमरला सामूहिक आरोग्य केन्द्रनी बेदरकारी सामे आवी छे, जेमां सरकारी एम्बुलेंस लगभग छेल्ला एक वर्ष उपरांती बंद हालतमां हती, जेने कारणे एम्बुलेंसनी जरूर जणाता दर्दीओने हालाकी भोगवानो वारो आवी रह्यो हतो। एम्बुलेंस मात्र अने मात्र बेटरी बगाड़वाने कारणे शोभाना गाढ़िया समान बनी गई हती। उमरला सामूहिक आरोग्य केन्द्रना कम्पाउंडमां धूळ खाई रही हती, जे बाबतनी जाण वागपुरा उमरला गामना सरपंच अने डेनिशभाई ने थता तेओने अधिकारी ने पूछपरछ करी हती। एम्ब्युलेंस मां बेटरीनो प्रॉब्लम होवानुं जणाता सरपंच मुकेशभाई वसावाए बेटरी मंगावी तात्कालिक धोरणे एम्ब्युलेंस पुनः शुरू करवामां आवी हती। हवे एम्ब्युलेंस फरी शुरू थता अनेक गामोमांथी आवता दर्दीओने उपयोगी बनी रहेशे। ઉમરલા વાકપરા ખાતે અમે આવ્યા હતા, આવવાનું કારણ એ હતું કે અમને જાણ મુજબ જે એમ્બ્યુલન્સ વર્ષ અગાઉથી બંધ છે, જે બંધ થવાનું કારણ પૂછતા અમને ખબર પડી કે બેટરીની સમસ્યા છે। આજે સરપંચ ઉમરલા વાકપરાના મુકેશભાઈ તથા માજી સરપંચ દશરથભાઈ તથા હું અહીંયા આવીને જોયું તો ત્યાંના સાહેબ જે હતા તેમને જ વાતચીત કરી। વાતચીતમાં એવું ખબર પડી કે બેટરી નાખવાથી આ ચાલુ થાય છે, તમે પૂછ્યું કે બેટરી કેવી રીતે નાખવાની, તે સાહેબનું કહેવું છે કે કોઈ ડોનેટ કરી શકે અથવા કોઈકની ઈચ્છા હોય તો આ ગમે તે કરી શકે। તો મુકેશ સાહેબ પર જે હાલ આ વાકપરા પંચાયત દ્વારા આજની બેટરીનું આયોજન કર્યું છે અને વર્ષની બંધ આ એમ્બ્યુલન્સ ચાલુ કરી છે, તે બદલ સરપંચ સાહેબનો બી આભાર માનું છું, મીડિયા કર્મીનો બી આભાર માનું છું કે તેમને બી અમારે થોડી મદદરૂપ થઈ છે અને આ જાણ કરી છે।